पांचमू चेप्टर पिता की सेवा जे काव्य छे ने जेना कवि छे दलपतराम तो एनो लोकगणसन की चर्चा करीशुं। ओके तो एना प्रश्न त्रण छे, प्रश्न नो सविस्तर उत्तर आपो। एनो पहेलो प्रश्न छे नंबर 1, पिताए पुत्रनी लीधेल काळजी विशे काव्य आधारे सर्जना। पिताए पुत्रनी कई रीते काळजी लीधी तो ए बाबत आपणे जणावानी छे, तो पॉइंट वाइज तमने समजावुं छुं। पहलो पॉइंट छे पितानो पुत्र एटले के कवि प्रत्येनो अतूट प्रेम, तूटे नहीं एवो प्रेम छे, निर्व्याज प्रेम छे, निस्वार्थ प्रेम छे, ए प्रेम तूटे एवो नथी। पुत्रना मस्ती तोफान ने पण एमने सहन कर्या। बीजा पॉइंटमां एटले पुत्र जयारे नानो हतो, एटले कवि नाना हता बाळपणमां, नानपणमां त्यारे नानो बाळक तो अवूध होय, अजाण होय, मस्तीखोर पण होय स्वाभाविक, बराबर, दरेक बाळक આવું હોય મસ્તી તોફાન કરે, તો એ પિતાની મૂછ પણ તાણે, દાદી પણ તાણે, આમ એને હેરાન કરે, પણ પિતા કશું પણ કહેતા નહીં, પ્રેમથી એને પંપાળતા। વિદ્યાભ્યાસ સંસ્કારોનું સિંચન કર્યું, જ્યારે કવિ મોટા થવા માટે ધીમે 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 જ્યારે એને સ્કૂલમાં એને ભણાવ્યો, સારી સ્કૂલમાં એને ભણવા માટે મૂક્યો, વિદ્યાર્થી તરીકે સારો ઉચ્ચ અભ્યાસ કરાવ્યો, વિદ્યાભ્યાસ કરાવ્યો અને સારા સંસ્કારોનું સિંચન કર્યું, જીવનમાં જરૂરી એક માનવ તરીકે, મનુષ્ય તરીકે કયા કયા સંસ્કાર હોવા જોઈએ, કલ્ચર હોવું જોઈએ, તો આવા એક સરસ સંસ્કારી વ્યક્તિ બનાવવા માટે પણ પિતાએ પોતાનો રોલ ભજવ્યો, પિતાએ પોતાનું યોગદાન પુત્રના જીવનમાં આપ્યું। દુનિયાદારીનું ભાન કરાવ્યું, એટલે દુનિયામાં અનેક એવી રહસ્યમય બાબતો છે જે ગોપનીય છે, જે સિક્રેટ છે, તો એનું પણ એમને ભાન કરાવ્યું, કારણ કે નાનું બાળક છે એને દુનિયાદારીની જગતની કઈ ખબર ન હોય, એ તો બિચારું આશ્ચર્ય વિસ્ફારિત આંખે આશ્ચર્યપૂર્વક એ આ બધું જગત જોતું હોય, તો એના લોકોનો પણ એને બહુ પરિચય ન હોય, તો દુનિયાદારીનું એને ભાન કરાવે છે। પુત્રની પિતા ઢાર બની રહ્યા, ઢાર એટલે જે તલવારને ઢાલ હોય ને, શિલ, તો એ રીતે ઢાલ બની રહ્યા, કહેવાનો મતલબ કે પુત્રના જીવનમાં જ્યારે પણ કઈ સમસ્યાઓ આવી, મુશ્કેલીઓ આવી, પ્રોબ્લેમ્સ આવ્યા, ત્યારે પિતાએ આગળ આમ આવીને એ તકલીફ જતી જે સમસ્યા હતી એને પુત્ર સુધી પહોંચવા ન દીધી, એટલે ઢાલ બની રહ્યા, એ સમસ્યાઓને એને પોતે જીલી લીધી, પણ પુત્રને એને હંમેશા સાવધાન કર્યો, એને પ્રોટેક્શન આપ્યું, એનું રક્ષણ કર્યું। પુત્ર જે માંગે તે લાવી આપતા, એટલે પુત્ર જીદ કરે, પુત્ર એટલે કવિ, આપણા કવિ દલપતરામ, એ જીદ કરે કઈ પણ વસ્તુ, નાનું બાળક હોય, જીદી હોય, મઠીલું હોય, બરાબર ને, તો એ જીદ કરે તો એ વસ્તુ એ માંગી એટલી તરત લાવી આપતા, એની એટલી એટલી સમજણ, મતલબ કે પિતાને હતી કે પુત્ર તો હઠીલો હોય, જીદી હોય, પણ બિચારો જે માંગે લાવી આપે, પણ એની પાસે એટલી ત્રેવડ હોય કે ન હોય, પૈસા હોય કે ન હોય, તો પણ કોઈ પણ રીતે પુત્રને ખુશ કરવા માટે, એને સંતોષ આપવા માટે એની જીદ પૂરી કરતા અને એને માંગેલી વસ્તુ એને લાવીને આપતા। ભૂલ કરે તો પિતા હળવી સજા કરે, એટલે કે કદાચ નાનું બાળક છે, ભૂલ પણ કરે, મસ્તી તોફાન કરતા કરતા ન ગમે એવું પણ કોઈ વર્તન કરી બેસે, તો પણ પિતા એના ઉપર ગુસ્સે ન થતા અને એને થપ્પડ ન મારતા, મતલબ કે કોઈ એવું ફિઝિકલ પનિશમેન્ટ ન આપે, દંડ પણ એટલે કે સજા પણ એવી કરે કે જેથી એ કવિ સમજી પણ જાય અને ફરીથી એવી ભૂલ કરે નહીં, એટલે આવી સમજદારી પણ એને આપતા। કવિ પોતાને એના માટે ભાગ્યશાળી ગણે છે છેલ્લા પોઈન્ટમાં, અને કવિ કહે છે કે આવા પિતા મને મળ્યા એ ખરેખર એક પુત્ર તરીકે હું ભાગ્યશાળી છું કે મને આવા સારા પિતા મળ્યા જેણે મારું પાલન પોષણ કર્યું, મારામાં સંસ્કારોનું સિંચન કર્યું અને મને આટલો મોટો કર્યો, તો હું જે કઈ છું એ મારા પિતાને આભારી છે, એના માટે હું મારા પિતાનો જન્મો જન્મનો ઋણી છું, આમ કવિ કહે છે, બરાબર। તો આ રીતે પિતાએ પુત્રની કાળજી લીધી, એની કેર કરી, ઓકે, એની લુક આફ્ટર કરી।